ગીરની અંદર પાણીના કૃત્રિમ પોઈન્ટ ઉભા કરી વન્ય પ્રાણીઓને રાહત પહોંચાડતી, પરંતુ હવે દરિયાપટ્ટી વિસ્તારમાં પણ કુદરતી પાણીના પોઈન્ટ બનાવવા વન વિભાગે અભિયાન હાથ ધર્યું છે. તાપમાનનો પારો 40 ને પાર પહોંચ્યો છે અને હજુ સુધી ગરમી અને તાપ વધે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. લોકો એર કન્ડિશન અને ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે, તેમજ બપોરના સમય ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ વન્ય પ્રાણીઓનું શું, તે એક મોટો સવાલ છે. કારણ કે ગીર વિસ્તારમાં તાપ અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે વન્ય પ્રાણીઓ પર ખતરો તોલાઈ રહ્યો છે. ઉનાળામાં વન્ય પ્રાણીઓ પર વધારે પડતા બીમાર પડે છે. નવાઈની વાત તો એ છે કે તાપ અને હીટવેવથી બચવા લોકો દરિયા કિનારે બેસવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાલ દરિયાઈ પટ્ટી પર હીટવેવથી ધગધગી રહી છે, જેને લઈ દરિયાઈ પટ્ટી પર વસતા વન્ય કોસ્ટલ પ્રાણીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત કરીએ તો વાત મળી છે કે હમણાં જે વેરાવળ નોર્મલ વિભાગે જે 8-10 પાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવ્યા છે, એમાં પ્રેંકર દ્વારા અને પવનચક્કી અથવા તો ડંકીઓ દ્વારા પાણી ભરે છે. બહુ સરાહનીય બાબત છે, પણ માત્ર ને માત્ર ત્યાં કરવાથી એવું નથી, પણ એથી પણ વિશે આગળ જતો આખું આ છુત્રાપાડાનું કોસ્ટલ જંગલ છે, ગોળીનાર છે, આમ જોઈએ તો રાજુલા, જાફરાબાદ આ બધામાં કોસ્ટલ એરિયાનો અને રેવન્યુમાં પણ અસંખ્ય નીલગાય, હરણ અને બધા વન્યજીવો વિહરતા હોય છે. તો આ બધા વિસ્તારમાં જે વેરાવળાએ જે પોઈન્ટ બનાવ્યા છે, એવા જ પોઈન્ટ આ વિસ્તારમાં પણ બનાવવા જોઈએ, બીજા જ્યાં બાકી નથી. અને મને લાગે છે કે આખો સૌરાષ્ટ્રનો આપણો કોસ્ટલ એરિયો છે, ત્યાં જ્યાં પણ આવા કોસ્ટલ એરિયાના જંગલો છે, ત્યાંના સ્ટાફે પણ પોતાના એરિયામાં પાણીની કેવી સમસ્યા છે, વન્યજીવોને પાણી પૂરું મળતું રહે છે કે નહીં, આનું મૂલ્યાંકન કરી અને એના તરત તાબડતોબ રિપોર્ટ કરી અને જરૂર પડે તો પોતાના ઉપલા અધિકારીને કહીને તાબડતોબ આવા પાણીના પોઈન્ટ બનાવવા, ડંકીઓ ઊભી કરવી, જેથી કરીને જે અત્યારે 40 ડિગ્રી સુધીનું તાપમાન પીગું છે, આમ પબ્લિકને જો પાણીની સમસ્યા ઊભી થતી હોય અને આખા દિવસમાં 10-12 લિટર પાણી એક કોઈ માણસને પીવા જોતું હોય, ત્યારે આવા મૂંગા જીવો છે એના માટે પણ, અને આમ પબ્લિકને મારી વિનંતી છે કે પોતાના જે કોસ્ટલ એરિયામાં પોતાના ખેતરો આવેલા છે, આ ખેતરોમાં પણ સાંજે જ્યારે ઘરે આવતા હોય ત્યારે પોતાના કૂવાનું જે પાણી છે, પોતાનો જે કુંડો હોય એમાં ભરીને જાય, જેથી કરીને આ મૂંગા જીવોને એમનો પૂરતું પાણી મળી રહે. ગીર જંગલમાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગે કૃત્રિમ પાણીના પોઈન્ટ કરી વન્ય પ્રાણીઓને બચાવાઈ રહ્યા છે, પરંતુ દરિયાઈ પટ્ટી પર પણ હીટ વેવને કારણે કોસ્ટલ વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. પરંતુ ગીર સોમનાથ વન વિભાગે કોસ્ટલ વિસ્તારના વન્ય પ્રાણીઓને બચાવવા એક અભિયાન હાથ ધર્યું છે. જી હા, દરિયાઈ પટ્ટી નજીક અને આસપાસના જંગલમાં વસવાટ કરતા સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓને ગરમી અને તાપમાં રાહત મળે તે હેતુથી વન વિભાગે કોસ્ટલ વિસ્તારમાં પાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. વેરાવળથી લઈ સુત્રાપાડા સુધીના કોસ્ટલ વિસ્તારના જંગલમાં પાણીના કૃત્રિમ પોઈન્ટ બનાવવાના શરૂ કરાયું છે, જેથી કરીને કોઈ વન્ય પ્રાણી તરસના કારણે મુશ્કેલીમાં ન મુકાય. કારણ કે કોસ્ટલ વિસ્તારમાં દરિયાનું ખારું પાણી હોવાથી પ્રાણીઓને પાણી મેળવવું મુશ્કેલ પડતું હોય છે. એટલું જ નહીં, પાણીના ભેજના કારણે વન્ય પ્રાણીઓ કૃત્રિમ પાણીના પોઈન્ટ નજીક વિસામ પણ કરી શકે છે. પરેશ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.